सूरत के कपोदरा पुलिस थाने में आम आदमी पार्टी के धर्मेश बावलिया ने पुलिस थाने में शिकायत दर्ज करवाई है। धर्मेश बावलिया ने कहा कि उनको एक अनजान व्यक्ति ने फोन किया था, जिसमें उन्हें जान से मार देने की धमकी की बात की गई है, जिसको लेकर धर्मेश बावलिया ने कपोदरा थाने में अपनी शिकायत दर्ज कराई है। नंबर 4 जनप्रतिनिधि, आज हम आया छे यहां आवेदन पत्र आपवा माटे। ये જ્યારે અમે સૌરાષ્ટ્રમાં યાત્રામાં જવાના હતા એ જ દિવસે મને એક અજાણ્યા અનનોન નંબર પરથી એક ગાળા ગાળી કરતો ફોન આવ્યો હતો। પુષ્કળ માં બેન સામે ગાળો દેવામાં આવતી હતી અને ધમકી આપવામાં આવી હતી કે જો તું આ વિડિયા ને બધી આ જાગૃતિ ને એ બધી ફેલાવવાની વાત કરે છે એ બંધ કરી દેજે, એ બંધ નહીં કરે તો તને જાનથી મારી નાખવામાં આવશે। આ અગાઉ પણ એ જ અનનોન નંબર ઉપરથી કોલ આવેલો હતો, ત્યારે અમે એને હળવાશથી લીધું હતું, પરંતુ અઠવાડિયા પહેલાં પણ પાછો કોલ આવ્યો હતો। હું આ ગુજરાતની જનતાને, સુરતની જનતાને કહેવા માગું છું કે અમે જે રેશન કાર્ડની દુકાને જઈ એ લોકોને એનો પૂરતો જથ્થો અપાવીએ છીએ, આ શું ગુનો છે? ગેસના બાટલાવાળા કાયદેસર જે 865 રૂપિયા ભાવ છે એની ઉપર 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા તોડાવે છે, એ અમે બંધ કરાવીએ છીએ, આ શું ગુનો છે? નાના માણસોને કોઈની ફી ઓછી કરાવી હોય તો અમે જઈ રજૂઆત કરી અને કરાવીએ છીએ, તો આ શું ગુનો છે? આવકના દાખલા, રેશન કાર્ડ, આવા અસંખ્ય કામો જે એજન્ટો 1200 માંડીને 2000 રૂપિયા સુધી તોડાવે છે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડના, એ અમે ફ્રી કરી દઈએ છીએ, એ શું અમારો ગુનો છે? પ્રજાને જાગૃત થવાની છે, દારૂના અડ્ડા બંધ કરાવીએ એટલે અમે શું ગુનેગાર છીએ? પ્રજા નહીં માટે, પ્રજાના કાર્યો કરવા માટે અમે આવેલા છીએ અને સતત આ કાર્યો કરતા રહેવાના છીએ। જે કોઈ રાજકીય પક્ષને ફાંકો હોય કે અમે આ લોકોને દબાવી દેશું, અમે આ લોકોને ષડયંત્રોમાં એના ઘરના એના સગાવાલાને ભોળાવશું, તો આ એનો વેમ છે। આ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે અને આ ભ્રષ્ટ કોઈ પણ શાસકોના કોઈ પણ તાબા હેઠળ આવે એમ નથી। અમે જે અમારું ખરેખર કાર્ય છે એ અમે કરતા જ રહેવાના છીએ, કરતા આવ્યા છીએ અને કરતા રહીશું। માટે હવે પ્રજાએ જાગૃત થવાનું છે અને આજે અમે અહીંયા જે આ ગાળાગાળી અને ધમકી મારતો મને ફોન આવ્યો છે એના વિરુદ્ધમાં અમે અરજી આપીએ છીએ। હવે જોઈએ આ કાપોદરા પોલીસ સ્ટેશન કેટલા સમયમાં એની પગલાં લે છે અને એની ધરપકડ કરે છે, અને જો કંઈ પણ મારા વિરુદ્ધ અજુગતું થશે, મારા ઉપર હુમલો થશે કે મારા જાનની જોખમ છે, એમાં કંઈ પણ આ લોકો સંડોવણી થશે, તો આ કાપોદરા પોલીસ સ્ટેશન અને જે કોઈ પણ રાજકીય પક્ષો આમાં હશે તેની સ્પષ્ટપણે સંડોવણી થશે એવું અમારું માનવું છે। પરંતુ લોકોએ જે અમારી ઉપર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા છે તે લોકોના કાર્યો અમે જાનની પણ પરવા કર્યા વગર ચાલુ રાખવાના છીએ અને ચાલુ રાખીશું। જય હિન્દ।